બાળ મિત્રો, આપણી શાળામાં એટલે કે જ્ઞાન વિહાર સ્કૂલમાં તમારું સ્વાગત છે. ચલો આજે આપણે ગણિત ગમત સ્વાપોથીમાં ધોરણ 2માં આપણે પાઠ છેલ્લો કયો પૂરો કર્યો હતો જોવો જોઈએ. ચલો આપણે એ જોઈએ. શું હતું જો પ્રવૃત્તિ વાળો, મેં કીધું હતું સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ વાળું કે આપણે આ પાઠ મારો મજાનો દિવસ 9માં પાઠમાં આપણે ઋતુ મુજબ વારનું જોયું હતું, બરોબર છે ને? કયા વાર પછી કયો વાર આવ્યા કોષ્ટક તમને કરાવતા છોડાવતા, પછી આપણે ચક્કર પણ જોયું હતું. તો એ આપણે જોયું હતું ને ચક્કરનું વાર કયા વાર 12 મહિનાના, તેવી રીતના છેલ્લે મેં કીધું પાઠ પૂરો થાય ત્યારે આપણે આ પ્રવૃત્તિ કરીશું. તો આજે આપણે આ પ્રવૃત્તિ કરીએ. શું કીધું છે જો એમાં પ્રવૃત્તિમાં આપેલું છે, જો અહીંયા આપણે 2×8 એમ બનાવવાની છે અને પછી શું કરે, આવી રીતના પેલા ચોરસ ખાના બનાવવાના અને છેલ્લે નીચે ત્રિકોણ બનાવીને આવી રીતના આપણે શું કરવાનું છે કે ત્રિકોણ બનાવીને એને જોઈન્ટ કરી દેવાનું છે. તો મેં અહીંયા સરસ મજાનું જો અહીંયા તમને દેખાય છે, જો અહીંયા છે ને પહેલાં શું કર્યું છે, ચોરસ બનાવ્યું, ચોરસ બનાવીને ઉપર સંવાદ ચોંટાડી દીધો, પછી ત્રિકોણ બનાવીને પાછળ આવી રીતના ચોંટાડીને તમને આવી રીતના આખું જો સોમવાર, પછી શું છે જો જઈ મંગળવાર, પછી બુધવાર, પછી ગુરુવાર, ગુરુવાર પછી આવશે શુક્રવાર, શુક્રવાર પછી આવશે શનિવાર, શનિવાર પછી આવશે છેલ્લે રવિવાર. તો કેટલા વાર છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 થયા કે 6 થયા, કયો છે મને કેટલા થયા? 3 ને 3, 6 ને 1, 7. 7 વાર છે આપણા અઠવાડિયાના. એવી રીતના આપણે 7-7 વારના આપણે અહીંયા નામ લખ્યા છે અને સાથે સાથે તોરણ સરસ મજાનું બની ગયું છે. તો તમારે આવી રીતના શું કરવાનું છે કે પહેલાં 2×8નું આપણે ચોરસ લેવાનું છે અને પછી આપણે ત્રિકોણ કરીને એને જોઈન્ટ કરી દેવાનું છે. તેવી રીતના પછી આપણે શું કરવાનું, અહીંયા આની સાથે બધા એક સાથે સરખા આપણે એને જોઈન્ટ કરી દેવાના છે. તો આપણું સરસ મજાનું આ વારના નામનું તોરણ બની ગયું. અને તમે પણ ઘરે વ્યવસ્થિત છે ને આવું સરસ મજા, ભલે નાનું તો નાનું બને પણ તમારે શું કરવાનું છે, એમાં સરસ મજાનું તોરણ બનાવવાનું છે. જે આપણે અહીંયા તોરણ આપેલું છે તમારે પણ ઘરે આવું વ્યવસ્થિત તોરણ બનાવવાનું છે. નાનું અને મોટું બને તો પણ ચાલે. ચલો ત્યાર પછી શું છે, અહીંયા ઉલટ ફુલટ મૂકી વારના નામને આપણે ચકેડું કરવાનું છે. જો અહીંયા ઉલટ પુલટ કીધું છે અને વચ્ચે શું આપેલો છે, તમને સરસ મજાનો એરો આપેલો છે, આપેલો છે ને, તો તમારે સરસ મજાનો એરો એરાવાળું તમને ઉલટ પુલટ કીધું, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ કીધું છે. હવે જો અહીંયા તમને સરસ મજાનું દેખાય છે એરાવાળું, જો મેં કહ્યું વચ્ચે એરો છે, પછી જો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ. ચાલો બીજા દીદી છે આપણને શું કરે છે, એ ગાયત્રી દીદી તમને ચકેડું ફેરવે છે, જોઈ એરો ક્યાં પહોંચે છે. ચાલો આપણે જોઈએ કે એરો ક્યાં પહોંચ્યો છે. જો એરો ક્યાં પહોંચ્યો, કયો વાર છે આ, તો કે છે રવિવાર. ચાલો ફરીથી ફેરવશું આપણે. હવે એરો ક્યાં પહોંચે, તો કે છે ગુરુવાર સુધી. તો આવી રીતના તમારે સરસ મજાનું ચકેડું તમે બનાવી શકો અને વારના નામ તમે યાદ રાખી શકો. જેવી રીતના આપણે તોરણ કર્યું છે, આ તમને તોરણ દેખાય છે, તેવી જ રીતના આપણે ચક્કર પણ બનાવ્યું છે અને તમને સમજૂતી, સરસ મજાની સમજૂતી આપેલી છે. જો એમાં બાજુમાં તમને બાળગીત પણ આપેલું છે, આપણે કહ્યું હતું ને કારતકમાં શિંગોળા ખાઈએ, પછી માગસરમાં મગફળી ખાઈએ, શેરડી ચૂસી પોષની ભોસા કરતી ગળી, મહા મહિનાના બોર મીઠા ફાગણ ખજૂર ધાણી, ભેજે તર કેરી કેરીઓ પતાસાની લાણી, ટેટી તરબૂચ વૈશાખે પાકા જાંબુ જેઠે, અષાઢ શ્રાવણ પાકા કેળા ખાઈએ સારી પેઠે, પાદરવાની ખીર ખાઈએ આસો દૂધ પૌવા, કાચું કોરું ખાઈએ થઈએ કાકા કૌવા. ચાલો એમાં આપણને જો આગળ તમને શું કીધું છે કે એક ઈસવીસન વાળું છે ને વિક્રમ સંવત વાળું પણ આપેલું છે. ગુજરાતી મહિના અને આ અંગ્રેજી મહિના, વિક્રમ સંવત એટલે કે ગુજરાતી મહિના થશે, ઈસવીસન એટલે આપણે અંગ્રેજી મહિના થશે, એમાં મહિનાના ક્રમ પણ તમને આપેલા છે.
આમાં પણ આપેલા છે। તો તેવી જ રીતના સરસ મજાનું જો અહીંયા આપણે દેખાય છે, જો ઈસવીસન છે ને વિક્રમ સંવત પણ આપેલા છે। વિક્રમ સંવત એટલે કેવો થયો કે આ ગુજરાતી મહિના તમને આપેલા છે એ, અને ઈસવીસન એટલે જે અહીંયા તમને અંગ્રેજી મહિના આપેલા છે, તથા તમને અહીંયા વાર પણ નામ આપેલા છે, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ છેલ્લે રવિ। હવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર, હવે ગુજરાતી મહિના ક્યાંથી થશે? તો કે છે કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ત્યાર પછી અહીંયા આવશે ચૈત્ર, છેલ્લે પછી વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આશો, બરોબર છે? ત્યાર પછી પહેલો મહિનો થઈ જશે। હવે શું કીધું છે એમાં પહેલા મહિના, એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, અગિયાર ને બાર, બારે બાર મહિના આવી ગયા અંગ્રેજી તથા ગુજરાતીમાં। અને આપણે એકથી સાત જે વાર પણ છે એમાં પણ આવી જાય છે, આવું પણ તમે। તો બાળ મિત્રો, આપણે આવી રીતના સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આવી રીતના સાત વારના નામ લખીને આપણે આવી રીતના તોરણ બનાવી શકીએ છીએ। જો તમને દેખાય છે ને દીદી, જો સરસ મજાનું બંને દીદી થઈને કેવું સરસ મજાનું બનાવ્યું છે, તો તમે પણ આવી રીતના સરસ મજાનું વારના નામનું એક સરસ મજાનું તોરણ બનાવો। નમસ્તે બાળ મિત્રો।